विद्यानगर प्राथमिक शाळा धोरण सीनियर केजी विषय भाषा लेखन। केम छो बाळको? आजे आपणे भाषा लेखन भणीए। तो आमां શું લખ્યું છે કે શબ્દ વાંચો અને લખો, એટલે ભાષા લેખનમાં આપણે પહેલાં ત્રણ પહેલાં બે અક્ષરના શબ્દો શીખ્યા, પછી ત્રણ અક્ષરના શીખ્યા અને હવે ચાર અક્ષરના શબ્દો શીખવાના છે। તો જુઓ બાળકો, અહીંયા શબ્દ આપ્યા છે અને અહીંયા ત્રણ બોક્સ આપ્યા છે, ત્રણ ખાના આપ્યા છે, એમાં તમારે લખવાના છે। તો આમાંથી જોઈ જઈને તમારે લખવાના છે ગપસપ। તો અહીંયા ટીચરે લખીને બતાવ્યું છે ગપસપ ગપસપ ગપસપ। હવે આગળ ફરી મખમલ, તો મખમલ, તો અહીંયા ફરી તમારે મખમલ 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 એમ ત્રણ વાર લખવાનું છે, એટલે તમને બોલતા આવડી જાય। હવે આગળ સરકસ, તો સરકસ તો સરકસ સરકસ સરકસ, આ રીતે બોલી બોલીને લખવાનું છે। પછી તમારે આગળ બીજો શબ્દ સગવડ, તો સગવડ 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 સગવડ। હવે આગળ બીજો શબ્દ ખસખસ, તો ખસખસ ખસખસ ખસખસ, આ રીતે તમારે શબ્દો લખવાના છે। હવે ટીચરે આ લખેલા હતા એ બતાવ્યા, હવે ટીચર લખીને બતાવશે ઝટપટ, તો ઝટપટ, તો તમારે લખવાનું ઝટપટ ઝટપટ ઝટપટ, આ રીતે જોઈ જોઈ લખવાનું। હવે આગળ બીજો શબ્દ બળતણ, તો બળતણ, તો અહીંયા લખવાનું તમારે બળતણ 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 બળતણ, તેવી જ રીતે બીજો શબ્દ કરવત, તો કરવત તો કરવત, આ રીતે બોલી બોલીને લખવાનું છે કરવત। હવે આ વર્કકામમાં ટીચે કર્યું, હવે તમે ઘરકામમાં પણ એ જ રીતે લખશો। તો પહેલો શબ્દ લખીને બતાવું છું, બાકીનું તમે ઘરે કરજો। ગળપણ, તો અહીંયા લખવાનું તમારે ગળપણ 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 ગળપણ, આ રીતે તમારે લખવાનું છે ઘરકામમાં પણ। હવે આગળ શબ્દ વાંચો અને લખો, એ જ હમણાં આ લખ્યા બાજુમાં એ જ રીતે અહીંયા લખવાના છે। તો આમાં અજગર, તો અજગર 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 અજગર, તો એ રીતે આગળ બીજો શબ્દ જળચર, તો જળચર, તો આમાંથી લખવાનું જળચર જળચર જળચર, તેવી જ રીતે બીજો શબ્દ વણકર, વણકર વણકર વણકર, તેવી જ રીતે બીજો શબ્દ ગરદન, તો ગરદન 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 ગરદન, તેવી જ રીતે બીજો શબ્દ પરવળ, તો પરવળ પરવળ તો પરવળ પરવળ, ટીચર લખે છે તે જ રીતે બાળકો તમે પણ જોઈ જોઈને લખજો। ચણતર, તો ચણતર તો ચણતર ચણતર ચણતર, આ રીતે બીજો શબ્દ સગપણ સગપણ, તો સગપણ, તમારે એક એક અક્ષર પહેલાં બોલવાનું એટલે ફરી આખો શબ્દ આવડી જશે, તો સગપણ તો સગપણ સગપણ સગપણ, બરોબર બાળકો? હવે આગળ બીજો હળદર, તો હળદર હળદર હળદર, તો હળદર, બરોબર બાળકો? હવે મેં ઘરકામ વર્કકામ કર્યું, હવે તમે ઘરકામ પણ એ રીતે લખજો, એક ટીચર લખીને બતાવે છે। ટમલર ટમલર, તો ટમલર ટમલર ટમલર, આ રીતે ઘરકામમાં પણ કરવાનું। હવે પાછળ વાક્ય વાંચો અને લખો, એટલે પહેલાં શબ્દ હતા હવે વાક્ય આવ્યા,
આખું વાક્ય વાંચો અને લખો. તો અહીંયા વાક્ય આપ્યા છે કે જય રમત રમ, તો જય રમત રમ આ રીતે બોલવાનું ને લખતું જવાનું કે જય રમત રમ. મનન બતક ગણ, તેવી જ રીતે આગળ સપન. તમારે બોલી બોલીને લખવાનું એટલે આવડી જાય. સરસ લખ, તેવી જ રીતે આગળ. કનક ભજન કર. થઈ ગયું ને? તો અહીંયા એક એક શબ્દ બોલીને પણ લખી શકાય, જેમ કે જય તો જય, રમત તો રમત, રમ તો રમ, એવી રીતે આમાંથી જોઈ જઈને આ રીતે લખવાનું. હવે આગળ બીજું વાક્ય. મનન તો મનન, બતક તો બતક, ગણ તો ગણ, મનન બતક ગણ, તેવી જ રીતે આગળ. સપન તો સપન, સરસ તો સરસ, લખ લખ, સપન સરસ લખ. આને જોઈ જોઈને તમારે નીચે એના નીચે શબ્દ ને લખવાનું એટલે આખું વાક્ય સરસ બને. કનક તો કનક, ભજન તો ભજન, કર કનક ભજન કર, તો તમારે આગળ લખવાનું એ રીતે કરીને. હા મિસ્ટરનો ફોન આવ્યો. હવે વર્કકામ કરાવ્યું ટીચરે, હવે ઘરકામ પણ તમારે આ જ રીતે બોલી બોલીને લખવાનું છે. જ લ ક કસરત કર, તો જલક કસરત કર. બરોબર બાળકો, આ રીતે તમે પણ કરજો ઘરે. હવે આગળ વાક્ય વાંચો અને લખો, તો આમાં પણ એ જ રીતે કરવાનું છે. અજય કળસ પકડ, તો આ અજય કળસ પકડ, એવી જ રીતે. ઉદય રથ પર ચડ, તો ઉદય રથ પર ચડ, તેવી જ રીતે બીજું વાક્ય. ધવલ બળદ લખ, તો ધવલ બળદ લખ, જોઈ જોઈને આ રીતે લખવાનું છે. સપન છ કલમ ગણ, તો સપન છ કલમ ગણ. હવે વર્કકામ ટીચરે કરાયું, આમાંથી વાક્ય જોઈ જોઈને તમારે નીચે લખવાનું છે અને ઘરકામમાં પણ તે જ રીતે કરવાનું છે. તપન હવન કર, તો તપન હવન કર, તો ઘરકામમાં પણ આ જ રીતે જોઈ જોઈને તમારે વાક્ય લખવાને છે. અને પાના નંબર 22 અને પાના નંબર 23 તમારે ઘરકામમાં સાથે ચોપડીમાં પણ લખવાનું છે અને નોટમાં પણ બોલીને લખવાનું છે, એટલે તમને વાંચતા આવડી જાય.